नमस्कार। स्पर्धात्मक परीक्षा तथा इनोवेशन ना नवा वीडियो मेळवा माटे आप हरीश गेलोट यूट्यूब चैनल ने सब्सक्राइब करो अने बाजू में आपेला बेल आइकन दबावो जेथी करीने अमारा वीडियो नी माहिती आप सुधी पहुंचाड़ी शकीए। नमस्कार विद्यार्थी मित्रों, एनएमएमएस परीक्षा नी अंदर आप सबनो हार्दिक स्वागत छे। केटली विद्यार्थी मित्रों श्रेणीओ आपेली छे। આગળના ભાગની અંદર આપણે શીખી ગયા નિયમો, જે પ્રમાણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, ફિબોનાકી શ્રેણી, એ પ્રમાણેની શ્રેણીઓ છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ અને કેવી રીતે આપણે સોલ્યુશન કરીશું। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીંયાથી જોઈએ, બે છે તો સૌપ્રથમ આપણે શું કરીએ છીએ, પરીક્ષાની અંદર આપણું ધ્યાન અહીંયા હોય છે જવાબ ઉપર। મિત્રો જવાબ ઉપર ક્યારે ધ્યાન આપવાનું નથી, એ ખાસ ધ્યાન આપણે રાખીશું। જવાબ નથી શોધવાનો, સૌ પ્રથમ તમારે કામ શું કરવાનું છે કે પહેલી અને બીજી સંખ્યા વચ્ચેનો તફાવત શું છે એ સમજી લો। પહેલી સંખ્યામાંથી બીજી સંખ્યા કેવી રીતે આવી છે એના નિયમ જાણી લો। તો આપણે કહી શકીએ કે આ બેમાંથી પાંચ કેવી રીતે આવે, એ જો સમજી જશો આપણો જવાબ ઓટોમેટિકલી મળી જશે, શોધવાની જરૂર જ નથી। શા માટે જવાબ શોધીએ છીએ, સંખ્યાની શ્રેણીને સમજવાનો પ્રયત્ન કરો, આગળથી સમજો અહીંયાથી। ચલો બેમાંથી પાંચ કેવી રીતે આવે, તો હું કહીશ કે બે ની અંદર આપણે ત્રણ ઉમેરીએ, બે વત્તા ત્રણ એટલે પાંચ થયા। ઓકે, મળી ગયો આપણને જવાબ, આપણે જવાબ મળી ગયો વિદ્યાર્થી મિત્રો, શોધવાની જરૂરત રહેતી નથી। ચલો પાંચ ની અંદર તમે ત્રણ ઉમેરો એટલે આઠ થશે, આઠ ની અંદર તમે ત્રણ ઉમેરો એટલે અગિયાર મળશે, અગિયાર ની અંદર તમે ત્રણ ઉમેરો એટલે ચૌદ મળશે, અને ચૌદ ની અંદર તમે ત્રણ ઉમેરો એટલે આપણો જવાબ મળશે સત્તર। શું મળશે? સત્તર। મળી ગયો જવાબ। તો આ રીતે તમે શરૂઆતની બે સંખ્યા વચ્ચેનો તફાવત શોધવાનો પ્રયત્ન કરો, તો આપણને આગળની શ્રેણી ઓટોમેટિક મળી જશે। જવાબ ઉપર ક્યારે ફોકસ કરવાનો નથી, અહીંયા જે પણ જવાબ આપ્યો હોય એના ઉપર આપણે ફોકસ કરીશું નહીં। ચલો અહીંયા છ માંથી સાત કેવી રીતે આવ્યા, તો અહીંયા નિયમ શું બનશે કે સરખી એકી સરખી ત્રણ ત્રણ ઉમેરવામાં આવે છે, સરખી સંખ્યા ઉમેરવામાં આવે છે। પહેલાની અંદર નિયમ એવો જ હશે, તમે જોઈ શકશો દરેકની અંદર સરખી સંખ્યા ઉમેરવામાં આવે છે। બીજાની અંદર જોઈએ, છ માંથી સાત કેવી રીતે આવે, એનો મતલબ કે એક છ ની અંદર એક ઉમેરીએ તો સાત મળે। ઓકે, સાત ની અંદર વિદ્યાર્થી મિત્રો બે ઉમેરીએ તો આપણને શું મળે છે, નવ મળે છે। ઓકે, નવ ની અંદર આપણને ત્રણ ઉમેરીએ તો બાર મળે છે, બાર ની અંદર ચાર ઉમેરીએ તો આપણને સોળ મળે છે, સોળ ની અંદર પાંચ ઉમેરીએ તો એકવીસ મળે છે, અને પાંચ ની અંદર સોરી એકવીસ ની અંદર છ ઉમેરો તો આપણને મળશે સત્યાવીસ, એ આપણો જવાબ થશે। તો અહીંયા શું નિયમ બને છે, અહીંયા નિયમ બને છે કે પ્રાકૃતિક સંખ્યાઓની અંદર ઉમેરવામાં આવે છે। જુઓ તમે શું કરવામાં આવે છે, એક બે ત્રણ ચાર પાંચ છ, એ રીતે ક્રમવાઈઝ સંખ્યાઓ, યાની ક્રમવાઈઝ સંખ્યાઓ, યાની પ્રાકૃતિક સંખ્યાઓ એની અંદર ઉમેરવામાં આવે છે। આપણે જોઈ શકીએ છીએ, છ ની અંદર એક ઉમેરીએ તો સાત, ની અંદર બે ઉમેરીએ તો નવ, ની અંદર ત્રણ ઉમેરીએ તો બાર, ની અંદર ચાર ઉમેરીએ તો સોળ, સોળ ની અંદર પાંચ ઉમેરીએ તો એકવીસ, ને એકવીસ ની અંદર છ ઉમેરીએ તો આપણને સત્યાવીસ જવાબ મળે છે। છે ને મજેદાર ગણિત, ખૂબ જ સહેલું છે, અમારી સાથે જોડાયેલા રહેશો અંત સુધી અને બીજા વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયત્ન કરીશું। ખૂબ જ સરસ અને સરળ ગણિત હશે, ક્યાંય પણ આપણે મૂંઝવણ હશે તમામ મૂંઝવણનું આપણે સોલ્યુશન કરતા રહીશું। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ અહીંયા ત્રણ, ચલો ત્રણ માંથી પાંચ કેવી રીતે આવે એ શોધી લો, ત્રણ ની અંદર બે ઉમેરીએ તો પાંચ થાય। ઓકે, ચલો પાંચ માંથી ચાર કેવા, પાંચ માંથી નવ કેવી રીતે આવે, તો એની અંદર ચાર ઉમેરો તો નવ થશે, કેટલા થશે ચાર। ચલો નવ માંથી પંદર કેવી રીતે આવે, તો નવ ની અંદર છ ઉમેરીએ તો પંદર મળે છે। ઓકે, પંદર ની અંદર ત્રેવીસ કેવી રીતે આવ્યા, તો એની અંદર આઠ ઉમેરવાના છે, અને ત્રેવીસ ની અંદર થી તમે દસ ઉમેરો એટલે આપણને મળશે તેત્રીસ, એ આપણો શું થશે, આપણો જવાબ બને છે। વિદ્યાર્થી મિત્રો જુઓ કેટલું સરળ, શું ઉમેરવાની અંદર કયો નિયમ લાગુ પડ્યો છે, એની અંદર બેકી સંખ્યા ઉમેરવાની છે। કઈ સંખ્યા ઉમેરવાની છે, બેકી સંખ્યા, બે ચાર છ આઠ દસ, એ સંખ્યાઓ ઉમેરીએ તો આપણને આપણો જવાબ તેત્રીસ મળી જાય છે। તો અહીંયા બેકી સંખ્યાઓ આપણે ઉમેરતા જશું। ત્યાર પછી જોઈએ આપણે ચોથો દાખલો, ચોથા દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈએ કે એની અંદર શું ઉમેરવાનું થશે, તો બે માંથી ત્રણ કેવી રીતે આવ્યા, તો એની અંદર એક ઉમેરો છે। ચલો ત્રણ માંથી છ કેવી રીતે આવ્યા, ત્રણમાં શું ઉમેરીએ છે, છ, તો ત્રણ ઉમેરીએ, ત્રણ ની અંદર ત્રણ ઉમેરીએ તો છ મળે છે,
छ ની અંદર 5 ઉમેરીએ તો 11 મળે છે આપણને, 11 ની અંદર સોરી 11 ની અંદર 7 ઉમેરીએ તો 18 મળે છે, તો 18 ની અંદર કેટલા ઉમેરવાના થશે, તો 18 ની અંદર વિદ્યાર્થી મિત્રો 9 ઉમેરી દઈએ તો આપણને જવાબ મળશે 27। તો અહીંયા કયો નિયમ લાગુ પડશે, નિયમ સમજી લો સૌપ્રથમ, તો અહીંયા નિયમ લાગુ પડશે સરખી એકી સંખ્યા ક્રમ પ્રમાણે ઉમેરવાની છે, શું ઉમેરવાની છે વિદ્યાર્થી મિત્રો, એકી સંખ્યાઓને ક્રમ પ્રમાણે ઉમેરવાની છે, 1 3 5 7 ને 9 અને 8 18 ની અંદર 9 ઉમેરીએ એટલે આપણને જવાબ 27 મળે છે, જવાબ ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ નહીં। ત્યાર પછી જોઈએ આપણે પાંચમો દાખલો, પાંચમા દાખલા ની અંદર વિદ્યાર્થી મિત્રો શું છે, વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ આપણે 3 માંથી 7 કેવી રીતે આવે, જે 3 છે એ 3 માંથી 7 કેવી રીતે આવે, તો જોઈએ આપણે કે 3 માંથી 7 શું ઉમેરવામાં આવ્યું, તો આપણે કહી શકીએ કે 2 નો વર્ગ, 2 નો વર્ગ કેટલો થશે, તો 2 નો વર્ગ થશે 4, 2 નો વર્ગ એટલે 2 * 2 = 4 થયા, 4 ને 3 7 થઈ ગયા, યસ ચલો 7 માંથી 16 કેવી રીતે આવે, તો એની અંદર ઉમેરીશું આપણે 3 નો વર્ગ, 3 નો વર્ગ શું થશે 9, ચલો 9 ની અંદર 7 ઉમેરીએ તો 16 થાય છે, યસ ચલો આ શ્રેણી આ ટાઈપની થશે, 3 નો વર્ગ ઉમેરો એટલે 9 ઉમેરો, 9 ને 7 16, યસ ચલો એના પછી 16 માંથી 32 કેવી રીતે થયા, તો 3 નો અહીંયા 2 નો વર્ગ, 3 નો વર્ગ તો અહીંયા કરી નાખો આપણે 4 નો વર્ગ, ક્રમ વાઇઝ વર્ગ ઉમેરવાના છે, 4 નો વર્ગ એટલે કેટલા થશે 16, 16 ને 16 કેટલા થશે 32, ચલો મળે છે, યસ ચલો 32 માંથી 57 કેવી રીતે મળે છે, તો એની અંદર 5 નો વર્ગ કરીશું વિદ્યાર્થી મિત્રો, 5 નો વર્ગ એટલે 25 અને 25 વત્તા 32 એટલે કેટલા થશે 57 થશે, અને 57 માંથી આપણને કઈ સંખ્યા મળશે, તો 5 નો વર્ગ ની જગ્યાએ 6 નો વર્ગ, અને 6 નો વર્ગ કેટલા થશે 36, તો આ સંખ્યાની અંદર આપણે કેટલા ઉમેરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો 37 ઉમેરવાના રહેશે, અને માટે આપણને જવાબ મળશે 93, શું મળશે 93, 57 વત્તા 36 60 ને 3 90, 90 ને 3 93, 93 જવાબ મળશે, 6 નો વર્ગ એટલે 36 ઉમેરવાના છે, છેને વિદ્યાર્થી મિત્રો બહુ મજેદાર છે, રસપ્રદ છે, આનંદ આવે એવી શ્રેણીઓ છે। ત્યાર પછી જોઈએ આપણે દાખલા નંબર 6 ની અંદર, દાખલા નંબર 6 ની અંદર આપણે શું કરવાનું છે, તો એની અંદર આપણે કરીશું 2 નો ઘન, ચલો 2 નો સોરી 2 નો વર્ગ, 2 નો ઘન નહીં પણ 2 નો શું આવશે વર્ગ આવશે, શું આવશે વિદ્યાર્થી મિત્રો 2 નો વર્ગ, ચલો 2 નો વર્ગ કેટલો થશે 4, ચલો 4 વત્તા 3 એટલે 7 થાય છે, યસ 2 નો વર્ગ એટલે 4 ઉમેરવાના છે, અહીંયા લખી દઈએ આપણે 2 નો વર્ગ એટલે 4, 3 વત્તા 4 એટલે 7, ચલો 7 માંથી 23 કેવી રીતે આવે, તો 2 ના વર્ગ ની જગ્યાએ 4 નો વર્ગ ઉમેરવાનો 16, શું ઉમેરવાનો છે વિદ્યાર્થી મિત્રો 16 ઉમેરવાના છે 4 નો વર્ગ, ચલો 16 ને 7 23 થાય છે, યસ ચલો 23 ની અંદર થી 59 કેવી રીતે મળ્યા, તો 4 ના વર્ગ ની જગ્યાએ 6 નો વર્ગ, 6 નો વર્ગ એટલે 36, 23 વત્તા 36 એટલે આપણને 59 મળે છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો બેકી સંખ્યાનો વર્ગ કરવાનો છે, શું કરવાનો છે બેકી સંખ્યાનો 2 નો વર્ગ 4 નો વર્ગ 6 નો વર્ગ, અહીંયા આપણે જે કર્યું છે ક્રમ પ્રમાણેની સંખ્યાનો વર્ગ કર્યો છે, જ્યારે અહીંયા બેકી સંખ્યાનો વર્ગ થશે ત્યાર પછી 6 ના વર્ગ માંથી 7 નો વર્ગ સોરી 6 ના વર્ગ પછી 8 નો વર્ગ થશે, અને 8 નો વર્ગ એટલે 64 એટલે 59 વત્તા 64 એટલે 123 થશે, અને અહીંયા 123 માંથી કઈ સંખ્યા મળશે, તો 8 ના વર્ગ પછી આવશે 10 નો વર્ગ, બેકી સંખ્યાનો વર્ગ, અને માટે થશે 10 નો વર્ગ એટલે 100, 123 ની અંદર 100 ઉમેરીએ તો આપણને જવાબ મળશે 223, એ આપણો જવાબ બનશે। ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે રસપ્રદ પ્રશ્નો આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું। ત્યાર પછી જોઈએ દાખલા નંબર 7 ની અંદર 2 નો 2 માંથી 10 કેવી રીતે થયા, તો અહીંયા આપણે કરીએ 2 નો ઘન, શું કરીશું વિદ્યાર્થી મિત્રો 2 નો ઘન, ચલો 2 નો ઘન યસ નીચે કરીએ થોડો 2 નો ઘન, તો 2 નો ઘન એટલે શું થશે, ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત 2 નો ગુણાકાર, તો 2 2 4 4 2 8, 2 નો ઘન એટલે થશે 8, 8 ને 2 10, ઓકે ચલો 2 ના ઘન પછી આવશે અહીંયા 3 નો ઘન, શું આવશે 3 નો ઘન, 3 નો ઘન થશે 27, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 વખત કરવાનો છે, 3 તરી 9 તરી 27, 27 ને 10 કેટલા થશે 37, યસ। ત્યાર પછી અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો 4 નો ઘન, શું આવશે 4 નો ઘન, ચોકો ચોકો 16 ચોક 64, 64 ઉમેરવાના છે વિદ્યાર્થી મિત્રો, 64 વત્તા 37 101, અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે 5 નો ઘન, 101 માંથી 226 કેવી રીતે આવે, તો 5 નો ઘન, ચલો 5 નો ઘન શું થશે 5 5 25 50 125, અને 125
આપણે તો જવાબ છ ને બે આઠ, નવ ને દસ ને એક, અગિયાર નો એકડો વધી એક ને ચાર, 418 આવશે. અહીંયા કેટલા આવશે? 418. છ નો ઘન અંદર ઉમેરીશું, છ નો ઘન મળશે આપણને 192. માટે આપણને 418 જવાબ મળે છે. વિદ્યાર્થી મિત્રો જોઈએ આઠમો સવાલ. આઠમા ની અંદર શું કરવાનું છે કે ત્રણ માંથી બાર કેવી રીતે આવ્યા? તો આપણે કરીશું જોઈએ આપણે કે ત્રણ નો વર્ગ, ત્રણ માંથી બાર કેવી રીતે આવ્યા? તો ત્રણ નો વર્ગ તો શું થશે? નવ. ચલો નવ, તો ત્રણ માં નવ ઉમેરીએ એટલે બાર થશે. યસ. ચલો બાર માંથી 37 કેવી રીતે આવે? તો અહીંયા કરીશું વિદ્યાર્થી મિત્રો પાંચ નો વર્ગ. એકી સંખ્યાનો વર્ગ કરવાનો છે. શું કરવાનો છે? એકી સંખ્યાનો વર્ગ કરવાનો છે. તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો 25, અને 25 વત્તા 12 એટલે 37 થશે. યસ. ચલો આ કેવી રીતે આવ્યા? તો 7 નો વર્ગ કરવાનો છે. 7 નો વર્ગ થશે એટલે 49. 49 વત્તા 37 એટલે કેટલા થશે? 86. અને 86 માંથી આપણે કરવાનું છે 7. 86 વત્તા 81 કરીશું એટલે આપણો જવાબ મળશે 167. ઓકે વિદ્યાર્થી, 86 ની અંદર 81 ઉમેરીએ તો 167 મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમામ પ્રકારની શ્રેણી આપણે સમજાય, એની અંદર કંઈક નિયમ સુપાયેલા છે. તો જોઈ લઈએ કયા નિયમો છે. તો અહીંયા આપણે જોઈએ કે એકી સંખ્યાનો વર્ગ કરવામાં ઉમેરવામાં આવ્યો છે. બીજાની અંદર અહીંયા શું છે? તો અહીંયા આપણે જોઈ શકીએ 2 નો ઘન, 3 નો ઘન એટલે ક્રમિક સંખ્યાનો ઘન ઉમેરવામાં આવ્યો છે. અહીંયા 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન, એ જ રીતે અહીંયા બેકી સંખ્યાનો વર્ગ ઉમેરવામાં આવ્યો છે. અહીંયા ત્યાર પછી અહીંયા જોઈશું આપણે બેકી સંખ્યાની, ક્રમિક બેકી સંખ્યાનો વર્ગ ઉમેરવામાં આવે છે. અહીંયા આ દાખલાની અંદર ક્રમિક એકી સંખ્યા ઉમેરવામાં આવી છે, ક્રમિક બેકી સંખ્યા ઉમેરવામાં આવી છે, ક્રમિક એકી સંખ્યા ઉમેરવામાં આવી છે, અને અહીંયા સરખી સંખ્યા ઉમેરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો આવા રસપ્રદ પ્રશ્નો સાથે અમારી સાથે જોડાયેલા રહેશો અને ફરીથી મળીશું આવા જ પ્રશ્નો સાથે. નમસ્કાર.